गुड मॉर्निंग स्टूडेंट्स, आज अपना वीडियो में अपने धोरण सात और यूनिट टू जोई रहा था। यूनिट टू में अपने एक्टिविटी वन और टू करी थी। हवे अपने जोईए आग एक्टिविटी नंबर थ्री। एक्टिविटी नंबर थ्री जेनी अंदर आप लेसन है सेवन एफ वन लो एट के एक घामा सात। ओके, लेसन नंबर आप सेवन एट वन लो एनो अर्थ थे एक घामा सात। आ लेसन में अपने गोपाल नामना एक छोकरानी वात करवामां आपी छे, जे बहु बहादुर नथी पण पोतानी बुद्धिनो उपयोग करी बुद्धि चातुर्यथी ए मुश्किलीनो कई रीते सामनो करे छे एना विशेनी वात आपणने अहीं करवामां आवी छे। तो आपणे जोईए सेवन एट वन ब्लो। वन्स अपॉन अ टाइम देर वॉज अ यंग बॉय नेम गोपाल। गोपाल नामनो एक छोकरो हतो। वन्स अपॉन अ टाइम एटले कोई एक समय गोपाल नामनो एक छोकरो हतो। ही लाइक्ड जलेबीज वेरी मच। एने जलेबी लाइक एटले खूब भावती हती, खूब गमती हती, बराबर। एने जलेबी खूब भावती हती। वन डे ही बॉट सम फ्रेश जलेबीज। बाईनो भूतकाळनो रूप छे बॉट। एक दिवस एने थोड़ी ताजी ताजी फ्रेश जलेबी खरीदी। He put them in a dish. Put એટલે મૂકવું, એને જલેબીને ધેમ, અહીંયા ધેમ શબ્દ જલેબી માટે વપરાયો છે, એને ડીશમાં મૂકી। After a while, after a while એનો અર્થ છે થોડા સમય પછી। After a while એટલે થોડી વાર પછી, થોડા સમય પછી। He saw flies buzzing over the jalebi. Buzzing એટલે flies એટલે માખીઓ। બઝિંગ એટલે માખીઓને જે ગણગણવાનો અવાજ છે એને કહેવામાં આવે છે બઝિંગ। થોડા સમય પછી એને એ જલેબી ઉપર માખીઓ બળબળતી જોઈ। ગો અવે ડર્ટી ફ્લાઈઝ હી શાઉટેડ, અને એને બૂમ પાડી, ગો અવે ડર્ટી ફ્લાઈઝ, કે ગંદી માખીઓ જતા રહો। બટ ધે ડીડન્ટ, પણ તે ગઈ નહીં। હી કિલ્ડ સેવન ફ્લાઈઝ એટ વન લો, અને આપણે એમ મારીએ છીએ ને એક ઝાટકો તો તેને એ મારે છે અને સાત માખીઓ મરી જાય છે, એટલે એક જ વારમાં સાત માખીઓ મરી જાય છે। He killed seven at one blow. એટલે એક જ ઘામાં એ સાત માખીઓને મારી દે છે। બ્લોનો અર્થ થશે ઘા। He said to himself, એને સાત માખી મળી જાય છે એટલે પોતાની જાતે જ કહે છે વાવ સેવન એટ વન બ્લો, અરે વાહ એક જ ઘામાં સાત। આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ બહાદુર છું। બ્રેવનો અર્થ થશે બહાદુર। હી મેડ અ બિગ બેલ્ટ, એને એક મોટો બેલ્ટ એટલે પટ્ટો બનાવે છે। હી રોટ સેવન એટ વન બ્લો ઇન ઓન ઇટ, અને એની ઉપર એ લખાવડાવે છે કે એક જ ઘામાં સાત, સેવન એટ વન બ્લો બેલ્ટ એટલે પટ્ટો બનાવે છે અને એમાં એ લખાવે છે, અને એવું લખાવે અને બેલ્ટ પહેરેલો એટલે બધા વ્યક્તિઓ એ જાણે છે, પણ કોઈને એ ખબર નથી પડતી કે સેવન એટ વન બ્લો એટલે એક જ ઘામાં સાત, પણ એક જ ઘામાં એ શું સાત માર્યું હોય છે એ કોઈને ખબર હોતી નથી, એટલે લોકો એની ચર્ચા કરવા લાગે છે કે એને એક જ વારમાં સાત માર્યા એટલે બહુ બહાદુર હશે। ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ, અને લોકોમાં વાત થાય છે પછી ધીરે ધીરે રાજા એના વિશે સાંભળે છે। હી કોલ્ડ હિમ એન્ડ સેડ, તેમણે એને બોલાવ્યો। હિમ એટલે અહીંયા હી એટલે રાજા, હિમ એટલે ગોપાલની વાત થાય છે, અને કહ્યું ગોપાલ યુ આર અ બ્રેવ બોય, ગોપાલ તું એક બહાદુર છોકરો છે। ડીડ યુ રિયલી કિલ સેવન એટ અ બ્લો, શું તે ખરેખર એક ઘામાં સાત મારી નાખ્યા? પણ રાજાને પણ ખબર નથી હોતી કે સાત શું માર્યું છે। ગોપાલ સેડ યસ યોર મેજેસ્ટી, મેજેસ્ટી એ રાજાને માન આપવા માટેનો શબ્દ છે કે હા મહારાજા। ધ કિંગ સેડ યુ નો ધેર આર ટુ ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ, રાજા કહે છે કે તને ખબર છે આપણા રાજ્યમાં બે ખૂબ ઘાતકી જાયન્ટ્સ એટલે રાક્ષસો છે। દે ટ્રબલ પીપલ, તે લોકોને હેરાન કરે છે। દેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, કોઈ એવું નથી કે જે એમને પકડે અને એમને મારે। ગોપાલ આસ્કડ, ગોપાલે પૂછ્યું ડીડ એની વન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, પહેલાં કોઈ એમને પકડવાનો ટ્રાય એટલે પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાઇડ, રાજા જવાબ આપે છે યસ મેની પીપલ ટ્રાઇડ બટ ધે ફેલ, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ તે ફેલ એટલે નિષ્ફળ ગયા। યુ આર બ્રેવ, તું બહાદુર છે। યુ કિલ્ડ સેવન એટ અ ટાઈમ, તે એક જ વારમાં સાતને માર્યા છે। કિલ્ડ એટલે માર્યા,
તે એક જ વારમાં સાતને માર્યા. જાયન્ટ્સ આર ઓનલી ટુ, જ્યારે રાક્ષસો કેટલા છે? બે જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુર રિચ રિવોર્ડ, કે તું કિલ ધેમ એટલે તેઓને મારી ના, આઈ વિલ ગીવ રિચ રિવોર્ડ એટલે હું તને મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યુ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ. ગોપાલ જાણતો હતો, એબલ ટુ એટલે કોઈ કામ કરવા માટે સક્ષમ હોવું, કે એ કામ કરવા માટે એ જાયન્ટ એટલે રાક્ષસોને મારવા માટે એ સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. હાઈ હોપ્સ એટલે ઊંચી આશા હોય, કારણ કે એક જ વારમાં સાત મારે, એક જ વારમાં સાત મારે એટલે લોકો અને રાજાને એના તરફ ખૂબ આશા હોય છે કે જાયન્ટને એટલે કે રાક્ષસને પણ મારશે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, એટલે એ વિચારે છે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ એટલે એને લાંબો સમય સુધી વિચાર્યું. દેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ. પછી એ બહાર જાય છે. ક્યાં જાય છે? આગળ આપ્યું છે કે જાયન્ટ, ઇન સર્ચ ઓફનો મતલબ થશે ની શોધમાં. પછી રાક્ષસોની શોધમાં બહાર જાય છે. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. વોન્ડરનો અર્થ થશે રખડવું, ભટકવું. તે અહીં તહીં ફરે છે. હી રોમ ઇન ધ માઉન્ટેન એન્ડ વેલીઝ બટ હી ફેલ. રોમનો અર્થ પણ થશે ફરવું, ભટકવું. એ માઉન્ટેન એટલે પર્વતો અને વેલી એટલે ખીણોમાં ફરે છે, પણ હી ફેલ એટલે એને ક્યાંય રાક્ષસો એ નિષ્ફળ ગયો, એને ક્યાંય રાક્ષસો મળતા નથી. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. થ્રુ ધ ફોરેસ્ટ એટલે માં થઈને અથવા એની આસપાસ થઈને. થોડા સમય પછી એ જંગલમાંથી જતો હોય છે. હી સો ધ જાયન્ટ્સ ધેર, એને ત્યાં રાક્ષસો જોયા. તે વેર અંડર અ ટ્રી, તેઓ એક ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. સ્કેર્ડનો અર્થ થશે ડરી જવું, ગભરાઈ જવું. ગોપાલ ગભરાઈ જાય છે. હી સેડ ટુ હિમસેલ્ફ, અને પોતાની જાતે કહે છે, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુઝ. હ્યુઝ એટલે વિશાળ, ખૂબ કદાવર, કે રાક્ષસો ખરેખર ખૂબ વિશાળ છે. ધે લુક ક્રુઅલ ટુ, અને તેઓ ઘાતકી એટલે કે નુકસાન પહોંચાડે એવા પણ છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કાર્ય. રાજાએ જેને કામ આપ્યું હોય છે કે જાયન્ટ એટલે રાક્ષસોને મારવાનું એ ખરેખર મુશ્કેલ છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું એમની સાથે ફાઇટ એટલે લડી શકું નહીં. જો અહીંયા આપણને પિક્ચર આપ્યું છે, અહીંયા વૃક્ષની પાછળ ગોપાલ સંતાયેલો છે અને અહીંયા બે જાયન્ટ્સ એટલે રાક્ષસો છે. હી થોટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે, એ થોડો સમય વિચારે છે. આઈ વિલ ટ્રાય, હી સે ટુ હિમસેલ્ફ. પછી જાતે જ મનમાં બોલે છે કે હું ટ્રાય કરીશ. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ. ધેમ એટલે રાક્ષસો તરફ. એ થોડાક પથ્થર ઉઠાવીને થ્રુ એટ ધેમ એટલે થોડાક પથ્થર નાખે છે. એન્ડ હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી, અને પોતાની જાતને વૃક્ષની પાછળ સંતાડી દે છે, એટલે પોતે વૃક્ષ પાછળ સંતાઈ જાય છે. વન જાયન્ટ ગોટ અપ, એક રાક્ષસ ઉઠ્યો. એન્ડ આસ્ક ધ અધર, અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તે મને પથ્થર માર્યો, તે મારા તરફ પથ્થર નાખ્યો. ધ અધર રિપ્લાઈડ, બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ, ના મેં નથી નાખ્યો. યુ ડીડી, તે નાખ્યો છે, કેમ કે ગોપાલે બંને તરફ પથ્થર નાખ્યા છે, એટલે બીજો રાક્ષસ કહે છે કે મેં નથી નાખ્યો, તે નાખ્યો. હી શાઉટેડ, વાય ડીડ યુ થ્રો સ્ટોન સેટ મી, અને બૂમો પાડે છે, બૂમ પાડીને ગુસ્સે થઈ જાય છે, કેમ તે મારા તરફ પથ્થર નાખ્યો. તો ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઈડ, જે પહેલો જાયન્ટ રાક્ષસ છે, જવાબ આપે છે, આઈ ડીડ નોટ ડૂ એનીથિંગ, મેં કાંઈ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન એટ મી, તે મારા તરફ પથ્થર નાખ્યા. તે બિગેન ટુ ફાઇટ, તે બંને લડવાનું શરૂ કરે છે. તે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર, એ ખૂબ સખત રીતે લડે છે અને એકબીજાને મારે છે. હવે આપણે એના ઉપરથી વિકલ્પો છે જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, નીચે આપેલા પ્રશ્નોનો જવાબ લખો. વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ, ગોપાલને શું ખાવું ગમતું હતું? તો જલેબી. આપણે લખવાની જગ્યા નથી, આપણે જે સહી આન્સર છે એની પર રાઉન્ડ કરીશું. વિચ ઇન્સેક્ટ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ, વેર બઝિંગ ઓવર ધ જલેબી. બઝિંગ એટલે ગણગણ કરવો, તો કોણ ગણગણ કરતું હતું? તો માખીઓ, એટલે આવશે ફ્લાઈસ. કોણ કરતું હતું? ફ્લાઈસ. થ્રી છે, હુ કિલ ધ જાયન્ટ્સ, રાક્ષસોને કોણે માર્યા? તો કોઈએ માર્યા નહોતા, એ અંદર અંદર લડીને જ મળ્યા હતા, એટલે ધે કિલ્ડ
ઈચ અધર, તેમણે લડ્યા અને એકબીજાને જ માર્યા હતા. હવે પ્રશ્ન છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર? શું ગોપાલ બ્રેવ હતો, બહાદુર હતો કે હોશિયાર હતો? તો એ હોશિયાર હતો, એટલે પોતાની હોશિયારીથી, ચાલાકીથી રાક્ષસોને માર્યા હતા. તો આપણે લખીશું ગોપાલ વોઝ ક્લેવર. ગોપાલ વોઝ ક્લેવર, એ હોશિયાર હતો. હાઉ કેન યુ સે ધેટ? તો આપણે કહી શકીએ જો વાયથી, તો લખીશું બીકોઝ. સો તો એણે પોતાની યુક્તિથી રાક્ષસોને માર્યા હતા, કે હી પ્લેડ અ ટ્રિક ટુ મેક, હી પ્લેડ અ ટ્રિક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ. હી પ્લેડ ટુ મેક ધ ટુ જાયન્ટ્સ ફાઇટ, એટલે કે એણે બે રાક્ષસોને લડાવવા માટે યુક્તિ કરી હતી વિથ ઈચ અધર, એકબીજા સાથે લડાવવા માટે એણે યુક્તિ કરી હતી. ઇન ધીસ વે, આ રીતે ધ જાયન્ટ્સ કિલ્ડ ઈચ અધર, અને આ રીતે રાક્ષસોએ બંને જણાને એકબીજાને મારી દીધા હતા. હવે જોઈએ આપણે આગળનું શું આપ્યું છે એક્ટિવિટી. વાર્તા આધારિત નીચેના વાક્યો યોગ્ય ક્રમમાં ગોઠવીને ખાનામાં લખો. જો આપણને વાક્યો આપ્યા છે અને યોગ્ય ક્રમમાં ગોઠવાય છે, આપણે ગુજરાતીમાં હિન્દીમાં આપણે આવું કરતા આવ્યા છીએ કે પાઠને યોગ્ય ક્રમમાં ગોઠવાના, પહેલાં એનું ગુજરાતી જોઈ લઈએ. ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ, રાજાએ ગોપાલને રાક્ષસોને મારવા કહ્યું. ગોપાલ કિલ્ડ સેવન ફ્લાઇઝ એટ અ બ્લો, ગોપાલે એક જ ઘામાં સાત માખીઓને મારી દીધી. ધ જાયન્ટ ડાઈડ, રાક્ષસો મૃત્યુ પામ્યા. ધ જાયન્ટ્સ ફોટ વિથ ઈચ અધર, રાક્ષસો એકબીજા સાથે લડ્યા. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ, ગોપાલે રાક્ષસો તરફ કેટલાક પથ્થર નાખ્યા. તો સૌથી પહેલા આવશે ગોપાલ કી લાઈક કિલ્ડ સેવન ફ્લાઇઝ એટ બ્લો, સૌથી પહેલું એ સેન્ટેન્સ આવે છે. પછી જ્યારે માખીઓને મારે છે પછી એની બધી ચર્ચા થાય છે, એટલે પછી રાજા એને બોલાવે છે, એટલે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ, રાક્ષસોને મારવા માટે ગોપાલને બોલાવે છે. પછી ગોપાલ રખડે છે, ફરે છે, બરાબર. પછી શું થાય છે, હી થ્રુ સમ સ્ટોન્સ, એ રાક્ષસ એને દેખાય છે એટલે યુક્તિ કરે છે ને એમની તરફ પથ્થર નાખે છે. પથ્થર નાખે છે એટલે ધ જાયન્ટ ફોટ વિથ ઈચ અધર, એકબીજા સાથે લડે છે અને અંતમાં મૃત્યુ પામે છે. તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 4 છે, એમાં એક ગેમ છે જે આપણે ક્લાસમાં કરવાની એક્ટિવિટી છે, ઓકે, એટલે એને હાલ આપણે જોવાની નથી. હવે એક્ટિવિટી નંબર 5 આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.